નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ વાસાણી ફરી પાછું આજે એક વખત હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય ગણિત ના ચેપ્ટર નંબર 6 ત્રિકોણ નો આજે આપણે લેક્ચર નંબર 8 જે શીખવાનો છે, જેની અંદર આપણે આજે માત્ર બે જ ઉદાહરણો જોવાના છે, ઉદાહરણ નંબર 7 અને ઉદાહરણ નંબર 8. તો તમને ખ્યાલ જ છે કે આપણે કયા ટોપિક ઉપર ચર્ચા કરીએ છીએ. તો આપણે જે સમરૂપતા માટેની જે શરતો ચકાસેલી છે, ખો 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 ખો, બા ખો બા અને બા બા બા, આ ચાર શરતોના બેઝ ઉપર આપણે જે પ્રશ્નો ગણવાના છે, અને આ આગળનો જે સમરૂપતાનો આપણે પ્રમેય, સોરી સમપ્રમાણતાનો જે પ્રમેય સાબિત કરેલો છે, એ નિયમો તો સાથે આપણી સાથે છે જ. તો શરૂ કરીએ આજના આપણા લેક્ચર નંબર 8 માં, જેમાં ઉદાહરણ નંબર 7 ની રકમ ની અંદર આપણને શું કહેવામાં આવે છે. તો ઉદાહરણ નંબર 7 માં કહેવામાં આવે છે કે એક 90 સેન્ટીમીટર ઊંચાઈ વાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી દૂર જઈ રહી છે. એટલે 90 સેન્ટીમીટર ઊંચાઈ વાળી એક છોકરી છે, જે વીજળીના થાંભલાથી 1.2 મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે 1 સેકન્ડમાં 1.2 મીટર અંતર કાપે એટલી ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય, એટલે સ્વાભાવિક છે જે વીજળીનો થાંભલો છે જમીન સાથે કાટખૂણો બનાવે એટલે લંબ હોય છે, તો સમતલથી કેટલા મીટર ઊંચે કીધું છે? 3.6 મીટર. તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ મેળવવાની કીધી છે. તો જોઈએ આપણે આકૃતિ દ્વારા એને, કે 3.6 મીટર ઊંચો વીજળીનો થાંભલો આપેલો છે, જેમાં 3.6 મીટર ઊંચાઈ વીજળીનો બલ્બ એટલે કે વીજળીનો ગોળો છે. પછી તમે જુઓ છો અહીંયા એક છોકરી દર્શાવેલી છે સીડી, જેની ઊંચાઈ છે 90 સેન્ટીમીટર. હવે એ આ થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે ચાલવાનું શરૂ કરે છે. કેટલી ઝડપે? 1.2 મીટર પ્રતિ સેકન્ડ ની. તો 4 સેકન્ડ પછી એવું કહીએ કે ડી બિંદુએ પહોંચે છે. કયા બિંદુએ? ડી બિંદુએ. હવે વિજ્ઞાનના નિયમોને આપણે આધીન લઈએ તો જયારે વીજળીનો પ્રકાશ આપણી પાછળની બાજુથી પડતો હોય તો આપણો પડછાયો આગળ પડતો હોય, અને જો આગળની બાજુથી પ્રકાશ પડતો હોય તો પડછાયો પાછળની તરફ જતો હોય. તો આ છોકરી જે અહીંયા છે એ થાંભલાથી દૂર જઈ રહી છે, એટલે ડી બિંદુ પાસે એનો જે 4 સેકન્ડ પછીનું સ્થાન છે ત્યાંથી એનો પડછાયો છે એ કોણ ગણાશે? ડીઈ. તો આકૃતિનું વર્ણન કરી દઈએ કે એબી જે લીધું છે એ વીજળીના થાંભલાની ઊંચાઈ છે, જે 3.6 મીટર આપણે આપવામાં આવ્યું છે. ત્યારબાદ આપણને સીડી જે છોકરીની ઊંચાઈ છે જે 90 સેન્ટીમીટર છે, તો બધા એકમો મીટરમાં હતા, જયારે ઊંચાઈ સેન્ટીમીટરમાં હતી, તો એને મીટરમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડે? તો કે 100 વડે ભાંગવું પડે. તો 0.9 મીટર એટલે સીડી છે એ છોકરીની ઊંચાઈ છે 0.9 મીટર. ત્યાર પછી આપણી પાસે બીડી, બીડી એટલે ડી બિંદુએ જે છોકરી પહોંચે છે કેટલા સમય પછી? તો કે 4 સેકન્ડ પછી. કેટલી ઝડપે ચાલે છે? તો કે 1 સેકન્ડમાં 1.2 મીટર કાપે. તો 4 સેકન્ડમાં કેટલું? એટલે 3 રાશિ તમે મૂકશો તો તમને સમજ આવશે કે 4.8 મીટર ચાલે, એટલે બીડી છે એ કેટલું મળે છે? 4.8 મીટર. ફરી પાછું સાંભળજો કે એની ઝડપ કેટલી છે. તો કે 1 સેકન્ડે 1.2 મીટર અંતર કાપે, તો કેટલા સેકન્ડ ની વાત કરે છે? 4 સેકન્ડ ની. તો 3 રાશિ તમે મૂકી જુઓ જાતે, તો 1 સેકન્ડે 1.2 મીટર, તો 4 સેકન્ડે કેટલા? એટલે કેટલા આવશે? 4.8 મીટર જેટલું અંતર કાપે છે. ત્યારબાદ એના પડછાયાની લંબાઈ આપણને મેળવવાની કીધી છે, તેનો પડછાયો કોણ થશે? ડીઈ, જે આપણી પાસે નથી. તો એને આપણે ધારી લીધો કે એ કેટલો છે? 1 મીટર. તો ડી નું માપ આપણે ધારી લીધું 1 મીટર, જે 4 સેકન્ડ પછી છોકરીના પડછાયાની લંબાઈ છે જે આપણે મેળવવાની. એટલે આખું બીઈ જો તમારે જોતું હોય તો બંને અડધા અડધા ભાગનો શું કરશું આપણે? સરવાળો, એટલે 4.8 + x થશે. હવે આગળ વધીએ આપણે. તો આપણી પાસે અહીંયા બે ત્રિકોણ તમે જોવો છો, એક ત્રિકોણ એ બીઈ એટલે આખો ત્રિકોણ છે જે તે, અને બીજો છે સીડીઈ. આ બંને ત્રિકોણ છે એ તમે જોવો છો તો કાટકોણ ત્રિકોણ છે. શું કામ કાટકોણ ત્રિકોણ છે? તો કે વીજળીનો થાંભલો છે જમીન સાથે સમતલથી, એટલે જમીનના સમતલથી લંબ હોય છે, અને છોકરી છે એની ઊંચાઈ જે છે એ પણ જમીન સાથે લંબ જ માપવામાં આવે છે. કારણ કે લંબાઈ અથવા એની ઊંચાઈ જે તમે માપો છો એ ઊંચાઈ હંમેશા કાટખૂણે જ મપાતી હોય છે જમીનના સમતલથી. તો અહીંયા બંને ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે, એટલે કે બી અને ડી ખૂણા કાટખૂણા છે બંને ત્રિકોણના. એટલે ખૂણો બી બરાબર ખૂણો ડી, બંને કાટખૂણા એટલે 90 અંશના થયા.
પછી તમને અહીંયા હું દર્શાવવાનો પ્રયત્ન કરું છું કે તમારી પાસે આ ત્રિકોણ એ બી ઈ માં ખૂણો ઈ અને સી ડી ઈ માં ખૂણો ઈ, તો ખૂણો ઈ તો બંને ત્રિકોણ માટે કેવો થયો? એક જ ખૂણો એટલે સામાન્ય ખૂણો ગણાશે. તો બીજી શરત આવશે કે ખૂણો ઈ બરાબર ખૂણો ઈ. કારણ તો કે એક જ ખૂણો, અથવા તમે લખી શકો સામાન્ય ખૂણો. તો આ બંને ત્રિકોણ થઈ સમરૂપ થઈ ગયા. કઈ શરત ના આધારે? વિચારો જોઈએ, આપણે ચાર શરતો જે ચકાસી છે એમાંની અહીંયા આપણે કઈ બે શરત નો સોરી કઈ શરત નો આપણે ઉપયોગ કર્યો? તો તમે જોશો તો આપણે બંને ખૂણા સમાન બતાવ્યા છે. બે ખૂણા સમાન બતાવો છો એટલે આપણને યાદ આવવું જોઈએ કઈ શરત નો ઉપયોગ આપણે કરેલો હોય છે. ખૂખુ શરત. કઈ શરત? ખૂખુ શરત. તો ખૂખુ શરત મુજબ આ બંને ત્રિકોણ છે એ કેવા થશે? સમરૂપ. કેવા થશે? સમરૂપ. તો ત્રિકોણ સમરૂપ હોય તેની બાજુનો ગુણોત્તર કેવો થાય મિત્રો? સમપ્રમાણમાં. તો ત્રિકોણ સમરૂપ હોય તેમની બાજુનો ગુણોત્તર છે એ સમપ્રમાણમાં થાય અને અનુરૂપ ખૂણાઓ સમાન થાય. હવે આપણે સમરૂપતાની વ્યાખ્યામાં જોઈ ચૂક્યા છે. તો અહીંયા આપણે ગુણોત્તર કયો પસંદ કરવાનો? તો બી ઈ એટલે આખો ભાગ એના છેદમાં ડી, કારણ કે આ એક્સ જોઈ છે એટલે આ બાજુ તો પસંદ કરવી જ પડે. એટલે બી ઈ ના છેદમાં ડી ઈ. ખાસ કરીને ધ્યાન આપજો, તમે અડધું બીડી ન લઈ શકો, કારણ કે બીડી છે એ ત્રિકોણની બાજુ નથી. ત્રિકોણની બાજુ કોણ છે? બી ઈ. એટલે અહીંયા જે તમે સમરૂપતા બતાવી છે એના પર ખાસ ધ્યાન આપજો કે જો તમે બી ઈ પસંદ કરો છો તો એની સાથે કોણ આવશે? ડી ઈ. અને ત્યારબાદ તમે જો એ બી એટલે આ બે ભાગ પસંદ કરો છો એ બી, તો એની સાથે પેલા બે બિંદુ કયા આવશે? સી ડી. કારણ કે આપણે જે સમરૂપતાની વ્યાખ્યા જોઈ છે એમાં કીધું છે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ. તો એ બી ને અનુરૂપ કોણ કહેવાય? સી ડી. એમ બી ઈ ને અનુરૂપ કોણ કહેવાય? ડી ઈ. તો હવે આપણી પાસે જે મૂલ્ય છે આપણે મૂકી દઈએ ને એમનું સાદું રૂપ આપશો એટલે તમને આન્સર મળી જશે. તો બી ઈ એટલે જે મેં કીધું આખો ભાગ છે, તો આ બે અડધા અડધા ભાગનો શું કરવો પડે? સરવાળો. કે માટે બી ઈ નું મૂલ્ય 4.8 પ્લસ એક્સ થશે, ડી નું મૂલ્ય તો એક્સ ધારેલું જ છે આપણે, એ બી નું મૂલ્ય 3.6 મીટર આપણને આપેલી છે જે થાંભલાની ઊંચાઈ છે, અને સી ડી જે છોકરીની ઊંચાઈ 90 સેન્ટીમીટર હતી એને ફરજિયાત તમારે તેમાં કન્વર્ટ કરવી પડે મીટરમાં. આ વસ્તુ ખાસ ધ્યાન આપવી ભૂલાય નહીં, કારણ કે એકમો કેવા હોવા જોઈએ? સમાન. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો અહીંયા તો પેલા આ બાજુ તમે જોશો તો બંને પાસે પોઈન્ટ પછી એક એક અંક છે, અને પોઈન્ટ પછી છ અને અહીંયા પોઈન્ટ પછી નવ, એટલે બંને પાસેથી સીધા જ આપણે પોઈન્ટ દૂર કરી દઈએ. માટે 4.8 પ્લસ એક્સ છેદમાં એક્સ બરાબર 36 ના છેદમાં 9. હવે એમનું તમે સાદું રૂપ આપો તમે ભાગ ઉડાડી શકો, 9 ચોક 36 થાય. એટલે માટે 4.8 પ્લસ એક્સ છેદમાં એક્સ બરાબર કેટલા થઈ ગયા? 4, કારણ કે 9 ચોક ને 36. હવે જે અહીંયા છેદમાં એક્સ તમને આપવામાં આવેલો છે એ એક્સ ને તમે બરાબર ની બીજી બાજુ લઈ જાઓ એટલે એનો શું થશે? 4 સાથે ગુણાકાર. માટે 4.8 પ્લસ એક્સ બરાબર 4x. હવે આપણે એક્સ ની વેલ્યુ જોઈ છે, પડછાયાની લંબાઈ જે આપણે ધારેલી છે એક્સ મીટર, તો આ એક્સ ને આપણે બરાબર ની બીજી બાજુ લઈએ એટલે કેવા થશે? માઇનસ. તો 4 માંથી એક વખત એક્સ ને બાદ કરશો એટલે મિત્રો કેટલા મળશે? 3x. તો 3x બરાબર 4.1. હવે મારે એક્સ ને સૂત્ર નો કરતા બનાવવો છે તો 3 ક્યાં જશે? છેદમાં. કે માટે એક્સ બરાબર 4.8 એટલે મેં સીધા જ એના પોઈન્ટ દૂર કરી દીધા, 48 ના છેદમાં 10 અને બીજા કોણ ત્યાં આવે? 3. હવે 16 તેરી 48 તમે ભાગ ઉડાડશો તો ખ્યાલ આવશે, 16 તેરી 48 એટલે અંશમાં 16 વધશે અને છેદમાં 10. કે માટે એક્સ બરાબર 16 તેરી 48 અને 10 × 3 તો હતા જ, 3 દૂર થઈ જાય એટલે 16 ના છેદમાં 10 એટલે એક્સ ની કિંમત કેટલી મળી? 1.6. તો એનો મતલબ એવો થયો કે જે છોકરી છે 90 સેન્ટીમીટર ઊંચાઈ વાળી એ 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ કેટલી થઈ જશે? 1.6 મીટર. તો આમ 4 સેકન્ડ ચાલ્યા પછી છોકરીનો પડછાયો 1.6 મીટર લાંબો હોય છે. તો આ એકદમ સિમ્પલ પ્રશ્ન હતો મિત્રો. આની અંદર તમને જે વસ્તુ આપવામાં આવેલી છે એ રકમને ખાસ ધ્યાનમાં રાખવી અને આકૃતિને ખાસ સમજમાં લેવી. જે બે ત્રિકોણ તમારી પાસે અહીંયા આવે છે એ બંને ત્રિકોણને તમારે ખૂખુ શરતથી સમરૂપ બતાવવાના. એટલે અહીંયા કાટખૂણો તો કાટખૂણો સમાન થઈ ગયો, પછી આ એકનો એક જ ખૂણો છે તો એ તો સમાન હોય જ બંને ત્રિકોણ માટે. પછી એમનો ગુણોત્તર લઈ અને સાદું રૂપ આપશો એટલે તમને આન્સર મળશે. હવે આગળ વધીએ આપણે ઉદાહરણ નંબર 8 તરફ.
આજનો આપણો બીજો દાખલો જે હતો ઉદાહરણ નંબર 8, એની રકમ આપણને આપવામાં આવી છે. આપેલ આકૃતિમાં સીએમ અને આરએમ અનુક્રમે એબીસી ત્રિકોણ અને પીક્યુઆર ત્રિકોણની મધ્યગાઓ છે. તો જોઈએ આપણે આકૃતિ. એબીસી ત્રિકોણ અને પીક્યુઆર ત્રિકોણમાં સીએમ છે એ એબીસી ની મધ્યગા હતી અને આરએમ છે એ પીક્યુઆર ની મધ્યગા હતી. હવે મધ્યગાનો મતલબ તમને સમજમાં હશે કે મધ્યગાનું કામ શું, તો કે જે બાજુને છેદે તે બાજુના બે સમાન ભાગ કરે. તો આ સીએમ મધ્યગા છે, એબી ને કયા બિંદુએ છેદે છે, એમ. એટલે તમે જુઓ છો એબી ના બે સમાન ભાગ થાય છે, એટલે એ એમ નું મૂલ્ય જેટલું હશે એટલું જ એમ બી નું મૂલ્ય હશે. સેમ એવી જ ક્રિયા અહીંયા કે પીએન નું જેટલું મૂલ્ય હશે એટલું જ કોનું મૂલ્ય હશે, એન ક્યુ નું. કારણ તો કે મધ્યગા છે જે બાજુ પર છેદે તે બે સમાન ભાગ કરે. એટલે એવું કહેવાય કે એમ છે એ બી નું મધ્ય બિંદુ ગણાય અને એન છે એ પી ક્યુ નું મધ્ય બિંદુ ગણાય છે. પછી રકમ માં આગળ કીધું, જો એબીસી ત્રિકોણ સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર, એટલે બંને ત્રિકોણ છે સમરૂપ છે જ, પણ કયા, આખા ત્રિકોણ એબીસી અને પી ક્યુ આર. તો આપણે સાબિત શું કરવાનું છે, તો કે ત્રિકોણ એ એમ સી સમરૂપ ત્રિકોણ પી એન આર, એટલે ઉપરના બંને ભાગ. પછી બીજી શરત ની અંદર શું કીધું, તો કે સી એમ ના છેદમાં આર એન, એટલે મધ્યગા નો ગુણોત્તર બરાબર એ બી ના છેદમાં પી ક્યુ, એટલે ત્રિકોણ ની બાજુ. અને ત્રીજું પરિણામ છે સી એમ બી સમરૂપ આર એન ક્યુ, એટલે નીચેના બે ત્રિકોણ સમાન, સોરી સમરૂપ બતાવવાના છે. તો સાબિતી નો પ્રશ્ન ઘણો મોટો છે, એક્ઝામ ની અંદર મિત્રો આખો પ્રશ્ન નથી આવતો. આમાંથી કોઈ પણ બે ભાગ પૂછવામાં આવે અથવા તો કોઈ એક ભાગ પૂછાય તો કેવી રીતે પ્રશ્ન સોલ્વ કરવાનો છે, તો જોઈએ. સાબિતી નો પ્રશ્ન એટલે પક્ષ ને સાધ્ય તો જરૂરી છે. તો પક્ષ ની અંદર આકૃતિમાં સીએમ અને આરએમ અનુક્રમે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર ની શું આપી છે, મધ્યગા, તેમજ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર છે. આટલું આપણને આપવામાં આવ્યું હતું. સાબિત આપણને ત્રણ પરિણામ કરવાના કીધા છે, એ ત્રણેય પરિણામ શેમાં જશે, સાધ્યમાં. તો સાધ્ય આપણી પાસે છે જ, જે સાબિત કરવાનું હતું એ. હવે આપણે સાબિતી તરફ આગળ વધીએ. તો સાબિતીની શરૂઆતમાં આપણે આજે આપણને શરત આપવામાં આવી છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર સમરૂપ છે એનો આપણે ઉપયોગ કરીશું. અહીં ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર છે. કારણ તો કેવું, આપણને પક્ષ એટલે કે રકમમાં આપવામાં આવેલું છે. તો મિત્રો, જ્યારે બે ત્રિકોણ સમરૂપ હોય છે ત્યારે એમની અનુરૂપ બાજુઓ નો ગુણોત્તર સમાન હોય, એટલે કે બાજુઓ સમ પ્રમાણમાં હોય અને અનુરૂપ ખૂણાઓ સમાન હોય છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે એબી ના છેદમાં પી ક્યુ, એવી રીતે બીસી ના છેદમાં ક્યુ આર, એવી જ રીતે એસી ના છેદમાં પી આર, આ ગુણોત્તર કેવો હશે, સમાન. તો અહીંયા આપણે જોઈએ કે તેથી એબી ના છેદમાં પી ક્યુ બરાબર બીસી ના છેદમાં ક્યુ આર બરાબર એસી ના છેદમાં પી આર, એટલે ગુણોત્તર સમાન, જેને આપણે પરિણામ નંબર એક કીધું. અને એમની બીજી શરત શું આવે છે, અનુરૂપ ખૂણાઓ પણ સમાન હોય, એટલે એ બરાબર પી, બી બરાબર ક્યુ અને સી બરાબર આર. તો એ બરાબર પી, બી બરાબર ક્યુ, સી બરાબર આર, જેને આપણે પરિણામ નંબર બે કીધું. અહીંયા આપણને આ બે પરિણામો છે એ કોના આધારે મળ્યા છે, પક્ષ, એટલે કે બે ત્રિકોણ સમરૂપ હોય તો એમના અનુરૂપ ખૂણાઓ સમાન થાય અને બાજુઓનો ગુણોત્તર છે સમ પ્રમાણમાં થાય. હવે આગળ વધીએ, આપણને જે સાબિત કરવાનું છે એનું પહેલું પરિણામ આપણે લઈએ. એટલે પહેલો બે ત્રિકોણ કયા લેવાના, એ એમ સી અને પી એન આર માટે. તો એમાં તમે જોશો તો સી એમ છે એ ત્રિકોણ એબીસી ની મધ્યગા છે અને આર એન છે એ ત્રિકોણ પી ક્યુ આર ની મધ્યગાઓ છે. તો મધ્યગાનું કામ તો આપણે હમણાં સમજાવી દીધું કે એ બાજુના બે સમાન ભાગ કરે છે, એટલે જ્યાં છેદે ત્યાં મધ્ય બિંદુ હોય છે. એમ છે એ એબી નું મધ્ય બિંદુ થશે અને એન છે એ પી ક્યુ નું મધ્ય બિંદુ થશે. માટે તમે કહી શકો કે એ બી નું મૂલ્ય તમારે જોતું હોય તો એ એમ નું બમણું કરવું પડે, એવી જ રીતે પી ક્યુ નું મૂલ્ય જોતું હોય તો પી એન નું બમણું કરવું પડે. હવે તમે મિત્રો એવું વિચારતા હશો કે બી એમ નું બમણું કરીએ તો પણ મળે અને ક્યુ એન નું બમણું કરીએ તો પણ મળે, તો સાચા છો મિત્રો તમે. પણ આપણે અહીંયા ઉપરના જે બે ત્રિકોણ છે હાલ એની ચર્ચા કરવાની છે, એ એમ સી અને પી એન આર ની. માટે અહીંયા એ એમ નું બમણું અને પી એન નું બમણું આપણે પસંદ કરેલું છે. જ્યારે આપણે ત્રીજો ભાગ સાબિત કરીશું ત્યારે બી એમ અને ક્યુ એન પણ લઈશું.
તો અહીંયા તમે જુઓ છો કે એ બી બરાબર ટુ એમ બરાબર અને પી ક્યુ બરાબર ટુ પી એન. હવે હું એ બી અને પી ક્યુ નો ગુણોત્તર લઈશ, તે માટે એ બી ના છેદમાં પી ક્યુ, તો એ બી એટલે ટુ એ એમ લખાય અને પી ક્યુ એટલે ટુ પી એન. હવે અહીંયા અંશ અને છેદમાંથી આ બે છે એ સમાન છે તો દૂર થઈ જશે, માટે એ બી ના છેદમાં પી ક્યુ બરાબર એ એમ ના છેદમાં પી એન, જેને આપણે કીધું પરિણામ નંબર ત્રણ. પહેલું પરિણામ શું આપણને મળ્યું છે, તો કે બાજુનો ગુણોત્તર સમાન છે આખા ત્રિકોણ માટે, ખૂણાઓ સમાન છે બીજું પરિણામ, અને ત્રીજા પરિણામની અંદર આપણે જોયું કે એ બી ના છેદમાં પી ક્યુ બરાબર એ એમ ના છેદમાં પી એન. હવે આ ત્રણ પરિણામનો ઉપયોગ કરી અને આ જે ત્રણ પરિણામો આપણને આપવામાં આવેલા છે એને સાબિત કરવાના રહેશે. તો શરૂ કરીએ, પેલો એ એમ સી અને પી એન આર. હવે એ એમ સી અને પી એન આર માં તમે જોશો તો પેલા તો પરિણામ નંબર ત્રણ મુજબ આપણે જોઈએ તો એ એમ ના છેદમાં પી એન બરાબર એ બી ના છેદમાં પી ક્યુ, એટલે આ જે પરિણામ આપ્યું છે એ જ મિત્રો અહીંયા લખેલું છે, ખાલી બાજુઓ બદલાવેલી છે. ડાબી બાજુ હતી જમણી બાજુ, જમણી બાજુ છે ડાબી બાજુ. હવે એમ ના છેદમાં પી એન બરાબર એ બી ના છેદમાં પી ક્યુ, પણ તમે પહેલું પરિણામ જુઓ તો તમે કહી શકો કે એ બી ના છેદમાં પી ક્યુ છે એની જગ્યા પર હું એસી ના છેદમાં પી આર લખી શકું. કોણ લખી શકું? એસી ના છેદમાં પી આર. તો હું અહીંયા લખી દઈશ કે માટે એમ ના છેદમાં પી એન બરાબર એસી ના છેદમાં પી આર. ક્યાંથી આવ્યું? તો કે પરિણામ નંબર એક ઉપરથી, જે અહીંયા એ બી ના છેદમાં પી ક્યુ છે એના જગ્યા પર શું લખાશે? એસી ના છેદમાં પી આર. એટલે અહીંયા તમે જોશો કે આ જે બે ત્રિકોણ છે એમની બાજુનો ગુણોત્તર આપણે સમાન લાવ્યા, એ એમ ના છેદમાં પી એન બરાબર એસી ના છેદમાં પી આર. હવે બાજુનો ગુણોત્તર સમાન છે પણ ત્રણે ત્રણ નહીં, ખાલી કેટલી બાજુઓ લીધી છે? બે. તો બે બાજુ હોય તો ત્રીજું કોણ પસંદ કરવું પડે? બે બાજુને અંતર્ગત ખૂણો. કારણ કે ચાર શરતો છે એને તમે ધ્યાનમાં લ્યો તો બે બાજુ વાળી આપણી પાસે એક જ શરત છે ને એ છે બા ખૂબા. કોણ છે? બા ખૂબા. તો બે બાજુ તો બતાવી દીધી આપણે, કઈ બે બાજુ? તો એ એમ ના છેદમાં પી એન અને એસી ના છેદમાં પી આર. તો એને અંતર્ગત ખૂણો એ અને પી થાય. કોણ થાય? એ અને પી. તો એ અને પી તો ઓલરેડી સમાન જ છે મિત્રો, આપણને પક્ષની અંદર જે કીધું હતું એના આધારે જ આપણે જોયું છે. તો માટે ખૂણો એ બરાબર ખૂણો પી. કારણ? તો કે પરિણામ નંબર બે. તો બા ખૂબા શરત મુજબ બંને ત્રિકોણો કેવા થઈ ગયા મિત્રો? સમરૂપ. કેવા થઈ ગયા? સમરૂપ. કઈ શરતના આધારે? બા ખૂબા. તો પહેલું પરિણામ આપણે સાબિત કર્યું છે. ફરી પાછું સાંભળજો, અહીંયા શું કરવામાં આવ્યું છે કે પહેલા તો આપણને રકમની અંદર જે શરત આપેલી છે કે એબીસી અને પી ક્યુ આર સમરૂપ છે, તો એના આધારે આપણે કહી શકીએ કે બાજુનો ગુણોત્તર સમાન થશે અને અનુરૂપ ખૂણાઓ છે એ પણ કેવા થશે? સમાન. એનાથી બે પરિણામ લાવ્યા. પછી રકમની અંદર તમને સીએમ અને આરએન જે છે એ બે ત્રિકોણની શું આપવામાં આવી હતી? મધ્યગાઓ. તો એ મધ્યગાઓની શરતના આધારે આપણે એક ત્રીજું પરિણામ લાવ્યા છે, એ બી ના છેદમાં પી ક્યુ બરાબર એમ ના છેદમાં પી એન. કેવી રીતે લાવ્યા? તો કે એમ છે એ બી નું મધ્ય બિંદુ છે, આ જે એમ છે એ કોનું મધ્ય બિંદુ છે? એ બી નું. માટે એ એમ નું બમણું કરીશ એટલે મને એ બી મળશે, એવી જ રીતે પી એન નું બમણું કરીશ એટલે મને કોણ મળશે? પી ક્યુ. અહીંયા એમ અને પી એન શું કામ પસંદ કરીએ? તો આપણી વાત થઈ ગઈ, કારણ કે પેલા ઉપરના બે ત્રિકોણ લીધા છે એટલા માટે, જયારે નીચેના બે ત્રિકોણ લેશું ત્યારે નીચેના બે ભાગ આપણે પસંદ કરીશું, બી એમ અને ક્યુ એન. તો હવે ત્રિકોણ એ એમ સી અને પી એન આર એટલે જે સાબિત કરવાનું છે એ બે ત્રિકોણ ને આપણે લીધા. હવે એ બંને ત્રિકોણમાં આપણે પરિણામ નંબર ત્રણ જે લાવ્યા હતા એના આધારે જોઈએ તો એ બી ના છેદમાં પી ક્યુ જે છે અહીંયા આપણને આપવામાં આવ્યું છે, તમે જુઓ છો એટલે કે આપણે લખેલું છે એ બી ના છેદમાં પી ક્યુ છે એની જગ્યા પર શું લખી શકું? એસી ના છેદમાં પી આર. કારણ કે બાજુનો ગુણોત્તર ત્યાં કેવો છે? સમાન. એટલે બાજુનો ગુણોત્તર અહીંયા સમાન થયો પણ કેટલી? બે. તો યાદ રાખજો, જયારે બે બાજુનો ગુણોત્તર સમાન બતાવો તો ત્રીજો ખૂણો પસંદ કરવો પડે, અને ખૂણો કોણ હોવો જોઈએ? અંતર્ગત. તો અહીંયા એ અને અહીંયા પી એ તો સમાન છે જ, જે આપણે પરિણામ નંબર બે ની અંદર કીધું છે. તો એના આધારે એટલે કે બાખુબા શરત અનુસાર આપણે સાબિત કરી શકીએ કે બંને ત્રિકોણ કેવા છે મિત્રો? સમરૂપ. હવે આગળ વધીએ એના બીજા પ્રશ્ન તરફ. તો બીજા પ્રશ્નની રકમ ખાસ ધ્યાનમાં લઈ લેજો.
સીએમ ના છેદમાં આર એન બરાબર એબી ના છેદમાં પી ક્યુ લાવવાનું છે. આ બે ત્રિકોણ આપણે સમરૂપ બતાવી દીધા છે. આગળ વધીએ એમના બીજા પ્રશ્ન તરફ. તો આ ફરી પાછી એની જ આકૃતિ જેમાં એ એમ સી અને પી એન આર હવે આપણે સમરૂપ સાબિત કરી ચુક્યા છીએ એટલે એને હવે ધ્યાનમાં લેવાનું છે ખાસ એ એમ સી અને પી એન આર. તો અહીં આપણે એ એમ સી સમરૂપ પી એન આર સાબિત કર્યું. હવે આગળ જોઈએ તો સીએમ ના છેદમાં આર એન ઇઝ ઇક્વલ ટુ એસી ના છેદમાં પી આર. એટલે આના મુજબ આપણે જોઈએ જે આપણને સમરૂપ કીધા છે તો બાજુનો ગુણોત્તર મિત્રો કેવો થાય સમાન. એટલે સીએમ ના છેદમાં આર એન બરાબર એસી ના છેદમાં પી આર, કારણ કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કેવો હોય છે સમાન. હવે એસી ના છેદમાં પી આર છે. હવે તમે જે પહેલું પરિણામ આપણે જે જોયું હતું એ પહેલા પરિણામની અંદર શું હતું, બાજુનો ગુણોત્તર સમાન હતો. એટલે કે એબી ના છેદમાં પી ક્યુ બરાબર બીસી ના છેદમાં ક્યુ આર બરાબર એસી ના છેદમાં પી આર. તો એ પરિણામ નંબર એક ના આધારે એસી ના છેદમાં પી આર છે એના સ્થાન પર શું લખી શકાય, એબી ના છેદમાં પી ક્યુ. એટલે આપણું જે બીજું પરિણામ છે એ અહીંયા સાબિત થઈ જાય છે એકદમ સીધું અને સિમ્પલ. અહીંયા જે સમરૂપ હતા એના આધારે આ બાજુનો ગુણોત્તર લખાય ને એમાં એસી ના છેદમાં પી આર છે એની જગ્યાએ શું લખી શકાય, એબી ના છેદમાં પી ક્યુ. કારણ તો કે પરિણામ નંબર એક છે. હવે આપણે ત્રીજા ભાગ તરફ આગળ વધીએ તો ફરી પાછો ત્રીજા ભાગ ની અંદર તમે જોશો તો બી એમ સી અને ક્યુ એન આર આર જે બે ત્રિકોણ છે એને સમરૂપ બતાવવાના છે. તો એમાં એમ છે એબી નું મધ્ય બિંદુ છે, એન છે પી ક્યુ નું મધ્ય બિંદુ છે. શું કામ મધ્ય બિંદુ, તો કે મધ્ય ગાઓ છે આપણને ખ્યાલ છે સી એમ અને આર એન ત્રિકોણ એબીસી અને પી ક્યુ આર ની મધ્ય ગાઓ છે. એટલે એમ છે એબી નું મધ્ય બિંદુ, એન છે પી ક્યુ નું મધ્ય બિંદુ આપણે જાણીએ છીએ. કારણ કે પહેલા ભાગની અંદર જેમ સાબિતી આપણે આપી છે તેમ એ જ પ્રોસેસમાં અહીંયા સાબિતી આપવાની છે. હવે અહીંયા બીએમ અને ક્યુ એન નો ઉપયોગ કરીશું કારણ કે એમ અને પી એન પસંદ કરવાનો નથી. કારણ કે આપણે જે ત્રિકોણ છે એના બે ભાગ છે એમાં જે આ નીચેનો ભાગ છે બી એમ સી અને ક્યુ એન આર એનો આપણે ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ એટલા માટે. તો અહીંયા એબી ના છેદમાં પી ક્યુ બરાબર તમે શું લખી શકો, ટુ બીએમ અપોન ટુ ક્યુ એન. કારણ કે બીએમ નું બમણું એટલે એબી જ થાય અને એમ નું બમણું કરો તો પણ કોણ થાય, એબી. કારણ કે બંને ભાગ સમાન છે તેમ એવું જ અહીંયા કે માટે એબી ના છેદમાં પી ક્યુ બરાબર બીએમ ના છેદમાં ક્યુ એન, જેને આપણે કહી દીધું પરિણામ નંબર ચાર. હવે આપણને જે બે ત્રિકોણ આપ્યા છે એ બે ત્રિકોણ લઈએ સી એમ બી અને આર એન ક્યુ. એમાં જે પરિણામ નંબર ચાર છે એનો પેલા આપણે ઉપયોગ કરીએ. એબી ના છેદમાં પી ક્યુ છે એની જગ્યાએ હવે શું લખી શકાય, તો કે બીસી ના છેદમાં ક્યુ આર. શું લખી શકાય, બીસી ના છેદમાં ક્યુ આર. યાદ કરો પરિણામ નંબર એક ને, અહીંયા ખાસ ફરી પાછું સાંભળજો શું કહેવા માંગુ છું કે આ પરિણામ નંબર ચાર કેવી રીતે લાવ્યા. તો એ તમને સમજ છે જ, આપણે જે પહેલા ભાગની અંદર જોયું હતું કે મધ્ય બિંદુ છે એટલા માટે એનું બમણું કરવાનું થાય. હવે આપણને જે બે ત્રિકોણ કીધા છે સી એમ બી અને આર એન ક્યુ સમરૂપ બતાવવાના, એમાં આપણે પરિણામ નંબર ચાર લખ્યું. એમાં એબી ના છેદમાં પી ક્યુ છે એની જગ્યાએ અહીંયા શું મૂકવાનું થશે, બીસી ના છેદમાં ક્યુ આર. કારણ તો કે અહીંયા બીસી બાજુ અને ક્યુ આર બાજુ નો ઉપયોગ કરવાનો રહેશે. કારણ કે આ ભાગનો અહીંયા સમરૂપ બતાવવાનો વારો છે. ઉપરના ભાગને જયારે સમરૂપ બતાવ્યો ત્યારે એસી અને પી આર લીધું હતું, તો એવી જ રીતે અહીંયા બીસી અને ક્યુ આર લખી શકાય પરિણામ નંબર એક પરથી. તો બે બાજુઓનો ગુણોત્તર આપણે સમાન બતાવ્યો. તો બે બાજુ હોય તો આપણે યાદ છે ત્રીજું શું હોવું જોઈએ, ખૂણો. તો કે બી ખૂણો છે એને બરાબર કોણ થશે, ક્યુ. કોણ થશે, ક્યુ. તો બી બરાબર ક્યુ પરિણામ નંબર બે, કારણ કે અનુરૂપ ખૂણાઓ તો સમાન છે જ પહેલેથી, જેમ એ અને પી સમાન હતા એમ અહીંયા બી અને ક્યુ. એટલે બાખુબા શરત મુજબ બંને ત્રિકોણો કેવા છે, સમરૂપ થાય છે સાબિત. ત્રીજું પરિણામ સાબિત થઈ ગયું. એટલે પહેલું અને ત્રીજું પરિણામ એક સમાન રીતે આપણે સાબિત કરેલું છે, અને બીજું પરિણામ છે એ પહેલા પરિણામનો ઉપયોગ કરીને સાબિત કર્યું છે. તમે બીજા પરિણામ પરથી પણ એમને સાબિત કરી શકો છો. તો આજનો આપણો લેક્ચર છે મિત્રો અહીંયા પૂર્ણ થાય છે. ફરી પાછા નવા ટોપિક સાથે નવી મુલાકાત કરીશું. આભાર. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી પાછી એક વખત આપણે નવા લેક્ચર સાથે નવી મુલાકાત કરીશું. જય શ્રી કૃષ્ણ.